ગુજરાત નમસ્તે બાળ મિત્રો કેમ છો બધા તમે આપણો પેલો જે પાઠ છે ધોરણ સાતનો નો વનસ્પતિમાં પોષણ એના વિશે આજે આપણે ભણવાનું છે હવે પહેલાં શરૂઆતની અંદર તમે જોયેલું કે વનસ્પતિ એ એના પોષણ માટેની પદ્ધતિ છે અને વનસ્પતિ છે પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે એમાંથી પોતાનું પોષણ કેવી રીતે મેળવે છે એના વિશેની સમજ તમને કેવી રીતે એ સિવાય પણ બીજી એક બે પોષણ પદ્ધતિઓ વિશે પણ તમે જે શીખ્યા છો

પરોપજીવી નહીં પરોપજીવી પોષણ નથી પણ એ પોતાની રીતે જ પોષણ મેળવે છે તો એ પોષણને ક્યાં પોષણ તરીકે ઓળખવામાં આવે છે સ્વાવલંબી સ્વાવલંબી પોષણ બરાબર છે કયું પોષણ કે શું સ્વાવલંબી એને ખોરાક માટે પોતાનું પોષણ મેળવવા માટે બીજા કોઈ પણ આધાર રાખવો પડતો નથી માત્ર સૂર્ય કાર્બન ડાયોક્સાઇડ પાણી અને જમીન એટલી જ વસ્તુ ઉપર તેના આધાર રાખવો પડે છે એટલે એ પોષણને કેવું પોષણ કહેવામાં આવે છે સ્વાવલંબી પોતાની રીતે પોષણ મેળવે છે એટલે એ પોષણને સ્વાવલંબી પોષણ તરીકે ઓળખવામાં આવે છે હવે એક જ્યાં પ્રકારનું પોષણ તમે ભીણા છો એ પ્રશ્ન ઉપર આપણે જઈએ અમરવેલ જેવી વનસ્પતિ છે એ કયા પ્રકારની પોષણ પદ્ધતિ ધરાવે છે તમે જોઈએ કે પીળા રંગની જે વેલ હોય છે અને બીજા વૃક્ષ ઉપરથી એ એ પોતાનું જીવન છે તે પોષણ એક ચોક્કસ નામ છે તો એ કઈ પ્રકારની પોષણ પદ્ધતિ છે પોષણ એટલે એ પોષણ પદ્ધતિ તમે જોઈ કે જે બીજા સજીવ ઉપર રહીને અથવા તો એને પરપોષી પણ કહી શકશો કે બીજા સજીવ ઉપર રહી અને જે પોષણ પદ્ધતિ ધરાવે છે એ પોષણ જે અમરવેલી જે પોષણ પદ્ધતિ છે એને કઈ પોષણ પદ્ધતિ કહેવામાં આવે છે પરોપજીવી બીજા સજીવ ઉપર રહીને જીવન ગુજારે છે એવી પોષણ પદ્ધતિ છે એ પરોપજીવી છે એટલે તમે અત્યાર સુધી જે ભેણા છે એમાં વનસ્પતિ પ્રકાશના શ્રેષ્ઠથી પોતાનો ખોરાક બનાવે પછી એ પોષણ પદ્ધતિને સ્વાવલંબી પોષણ પદ્ધતિ કહેવાય છે અને એની જે પોષણ અમરવેલ જેવી વનસ્પતિઓ છે એ પરોપજીવી અથવા તો પરાવલંબી જે પોષણ પદ્ધતિ છે એ ધરાવે છે હવે જે આપણે નવા પ્રકારનું એક પોષણ છે એ જે ભણવાનું છે એ ખૂબ જ રસપ્રદ છે અને તમને પણ થોડું કામ એમ થશે કે આ પ્રકારનું પોષણ કઈ રીતે એ મેળવતું છે હવે હું જે અહીંયા થોડા ચિત્રો આવે છે અને એ ચિત્રો તમને આ શેનું ચિત્ર દેખાય છે બ્રેડનું ચિત્ર અને બ્રેડ એ ખાવા લાયક છે કે નથી નથી

પ્રાણીઓ છે અને એ જે મરેલા પ્રાણીઓ છે તો તમને ખ્યાલ હશે કે પ્રાણીઓ મરી જાય પછી એની શું આવે છે દુર્ગંધ આવતી હોય બરાબર એ દુર્ગંધ શા માટે આવતી હશે એના પછી છે તો આ ચિત્ર તમને શેનું દેખાય છે ભીના કપડાનું બરાબર તો જો અત્યારે ચોમાસાની સિઝન છે તમને ખ્યાલ હશે કે કપડાં પૂરેપૂરા સુકાયા ન હોય તો પણ શું થવાનું છે દુર્ગંધ આવતી હોય કે જે આપણને ગમતી ન હોય આમ થવાનું કારણ શું પછીનું ચિત્ર આપણે જોઈએ એ પણ તમને જોવા મળશે જો ચોમાસાની અંદર આવી રચના તમને ક્યાંક પોચી છત્રી જેવી સફેદ કે લીલા ડાઘા જેવી અથવા તો આવું જ્યાં ત્યાં કંઈક ઉગી નીકળતું હોય ને એવું તમને જોવા મળે છે રચના છે એ આપણને જોવા મળતી હોય છે તો હવે આવો પ્રશ્ન કે ખોરાક બગડી ગયા પછીમાં થી વાસ આવે છે મરેલા ઢોરની વાસ કેમ આવે છે પછી આપણે છત્રી જેવી રચના પ્રાણીઓ થતા હશે કે જેના કારણે આવું બધું શક્ય બનતું હશે તો એના પરથી આપણે આ જોવાનું છે કે આવું બધું શેના કારણે થતું હશે એ બધું જે થવાનું મુખ્ય કારણ છે એ એના ઉપર થતી એક જાતની ફૂગ છે શું છે એક જાતની ફૂગ છે અને એ ફૂગના કારણે આવી જે વાસ છે એ મારતો હોય તો આ ફૂગ એ શું છે વનસ્પતિ છે કે પ્રાણી છે એ પણ તો આપણે સમજવું જરૂરી છે અને વનસ્પતિ અને પ્રાણીઓથી કઈ રીતે અલગ પડે છે એ પણ જો વનસ્પતિની એક ખાસિયત શું છે આપણે જોઈ ગયા કે વનસ્પતિ કઈ રીતે પોષણ મેળવે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી પોષણ પ્રાણીઓ છે શેના દ્વારા પોષણ મેળવતા છે પોતાના મુખ દ્વારા બરાબર પાચન ક્રિયા છે એ થતું હોય પણ આના ઉપર થતી જે વનસ્પતિ અથવા તો જે ઘટક બને છે જે ફૂગ ઉત્પન્ન થાય છે એ આખી એક અલગ પ્રકારની છે કે જેની પાસે પ્રાણીઓ જેવું મુખ નથી કે વનસ્પતિની જેમ પ્રકાશ સંશ્લેષણ કરી અને પોતાની રીતે સ્વાવલંબી રીતે પોતાનો ખોરાક બનાવી શકતી નથી તો આ ફૂગ છે એ કઈ રીતે એનું જે પોષણ છે એ મેળવતે તમને ખ્યાલ હશે કે એવું શેના કારણે થતું હશે મરેલા ઉપર જ થાય છે એવું નથી આ ચિત્ર તમે જુઓ છો અત્યારે આ ચિત્ર જે હાથ ઉપર થતી દાદરનું ચિત્ર છે એના પછી પ્રાણીઓ અથવા તો કોઈ પડતર વસ્તુ હશે એના ઉપર પણ આવું બધું જે થાય છે બરાબર એ મરેલા ઉપર પણ થાય છે અને જીવિત ઉપર પણ થાય છે તો એના ઉપરથી કે આ પ્રાણીઓ જે છે વનસ્પતિ અને પ્રાણીઓથી કઈ રીતે અલગ પડે છે એ તમને ખ્યાલ આવી ગયો આ વનસ્પતિની જેમ એ પ્રકાશ સંશ્લેષણ કરતી નથી કે પ્રાણીઓની જેમ મુખથી કે ખોરાક ગ્રહણ કરતી નથી તો એ જે થવાનું મુખ્ય કારણ છે મરેલા અથવા તો જે બગડી ગયેલા એના ઉપર જે થાય છે એટલે એનું જે પોષણ છે એને કયા પોષણ તરીકે ઓળખવામાં આવે છે આના જે એક પ્રકારની પોષણ માટેની એક પદ્ધતિ છે એ પદ્ધતિને મૃતોપજીવી પોષણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે હવે તો તમને એવો પ્રશ્ન થાય કે વનસ્પતિનો જે પ્રકાશ સંશ્લેષણ કરતી નથી પ્રાણીઓની જેમ ખોરાક નથી મેળવતી તો આ કઈ રીતે ખોરાક મેળવતો ફૂગની એક ખાસિયત છે કે એ ફૂગ છે એના શરીરમાંથી એક જાતને એવા પાચક રસો છોડે છે અને એ પાચક રસો છે એ બગડી ગયેલા કે મરેલા કે કોઈ પણ આ જે ઘટકો છે એના ઉપર એ પાચક રસો જાય સ્ત્રાવ કરે છે અને એને પછી દ્રાવણમાં ફેરવે છે અને એમાંથી એ પોતાનું શું કરે છે પોષણ મેળવે છે એટલે એમાંથી એ પોષણ મેળવતું હોવાથી આને ક્યુ પોષણ કહેવામાં આવે છે મૃતોપજીવી પોષણ તરીકે ઓળખવામાં આવે છે અને આની જે આ રીતે પોષણ મેળવવાની પદ્ધતિ છે એને કઈ પદ્ધતિ કહેશું મૃતોપજીવી પોષણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે અને આવા જે સજીવો છે એને કયા સજીવો તરીકે ઓળખવામાં આવે છે મૃતોપજીવી સજીવો તરીકે ઓળખવામાં આવે છે શા માટે મૃતોપજીવી તરીકે ઓળખવામાં આવે છે કે કેમ કે મરેલા સડતા બગડી ગયેલા ઘટકો પરથી જે પોષણ મેળવે છે એટલે એને કયા સજીવો તરીકે ઓળખવામાં આવે છે મૃતોપજીવી સજીવો તરીકે ઓળખવામાં આવે છે તો ફૂગ એ શું છે ખ્યાલ આવી ગયો બધાને અને એ કઈ રીતે પોષણ મેળવે છે એનો પણ ખ્યાલ આવી ગયો બરાબર કઈ રીતે પોષણ મેળવે છે પાચક રસનો સ્ત્રાવ કરે અને એમાંથી એ પોતાનું પોષણ છે એ મેળવતું છે એટલે એને મૃતોપજીવી પોષણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે હવે તમને ખ્યાલ હશે કે આવી ફૂગ પણ તમે જોઈ હશે શું દેખાય છે ચિત્રની અંદર તમને

ધાબા જેવી રચના છે તમને જોવા મળે છે એટલે આ જે તમને જોવા મળશે એને સેના તરીકે ઓળખવામાં આવે છે ફૂગ તરીકે ઓળખવામાં આવે છે અને એ બગડેલા ખોરાક ઉપર થાય છે એટલે એને કઈ ફૂગ તરીકે ઓળખવામાં આવશે મૃતોપજીવી તરીકે સેના તરીકે ઓળખશો તમે એને મૃતોપજીવી ફૂગ તરીકે ઓળખવામાં આવે છે હવે તમને પાછો એવો પ્રશ્ન થાય કે ફૂગ છે દરેક જગ્યાએ ઉગી નીકળે ખરી આપણે ચોપડીમાં એક પ્રશ્ન છે કે પહેલીના બૂટ છે એ લગ્ન પ્રસંગમાં એક વખત તેણે પહેર્યા અને પછી પહેલીના બૂટ ચોમાસુ આવતાની સાથે હતા તો ચોમાસુ જે પૂરું ન થયું ત્યાં પહેલીના બૂટ છે એ શું થઈ ગયા બગડી ગયા તો પહેલીના બૂટ બગડી જવાનું કારણ શું એટલે ફૂગ છે દરેક જગ્યાએ ઉગતી હશે તો આ ચિત્રની અંદર જો તમને બૂટ દેખાય છે કપડા દેખાય છે એના ઉપર એ ફૂગ છે એ ઉગી નીકળે છે એટલે પહેલે શા માટે પહેલીના જૂતા છે વર્ષા ઋતુમાં જ ખરાબ થયા હશે એ પણ એક સમજવા જેવો પ્રશ્ન છે અહીંયા જો તમને બીજી બે વસ્તુ દેખાય છે કઈ વસ્તુ દેખાય છે તમને અત્યારે એક લાકડાનું ભાગ દેખાય છે અને બીજું છે દેખાય અને એના ઉપર તમને શું જોવા જોવા મળે મળે છે છે સફેદ રંગની ફૂગ પણ આ પુસ્તકની અંદર પણ એક પ્રશ્ન છે કે જે દાદા છે એ એવી વાત કરે છે કે એના પોતાના ખેતરો ઘણા વર્ષ પહેલા ફૂગના કારણે ઘઉંનો પાક છે એ નાબૂદ થયેલો તો આ ચિત્રની અંદર જો તમને દેખાશે કે જો એમાં ફૂગ લાગવાના કારણે ઘઉંના ખેતરોના ખેતરો છે એ નાશ પામી જાય છે અને ફૂગ છે એ ખેતરોને પણ એટલું મોટું નુકસાન કરતું હોય છે તો જો અહીંયા પંકજભાઈનું મગફળીનું ખેતર છે

જે સાઠો છે અને બંને સાઈડ શું આપેલા છે શેરડીના પાન આપેલા અને એ સાંઠાની અંદર પણ ફૂગ જોવા મળે છે અને પાનની અંદર પણ શું જોવા મળે છે ફૂગ જો અને ઘણી વખત શેરડીના પાકની અંદર ઊભા પાકમાં ફૂગ લાગવાથી આખો પાક છે નાશ પામે છે પછી નીચે શેનું ચિત્ર દેખાય છે તમને મકાઈ તો એ મકાઈના દાણાની અંદર જો અમુક દાણા છે એનો રંગ જે ખરેખર એનો રંગ પીળો જેવો હોય છે અને બાકીના દાણાનો રંગ છે બદલેલો જો તો એ પણ મકાઈની અંદર પણ લાગેલી ફૂગનું જે કારણ છે એ દર્શાવે છે બરાબર ફૂગના કારણે આવા બધા જે ખેતરોની અંદર પણ નુકસાન છે એ થઈ શકતું હોય છે તો ફૂગ છે એ શેના ઉપર થતી હોય છે કે અથાણા છે મરેલા પ્રાણીઓ છે ભીના કપડાં છે ચામડાના બૂટ છે અથવા તો ચામડાની વસ્તુઓ છે પડતર લાકડું છે એના ઉપર આવી ફૂગ છે થતી હોય અને જે ખેતરોની અંદર પણ એ ફૂગ છે એ લાગવાથી ઘણું બધું મોટું નુકસાન છે એ થતું હોય છે તો હવે એવો પ્રશ્ન આપણને થશે તો એ ફૂગ ઉગવાનું કારણ શું તો એ હવે આપણે ખાસ છે એ જોવાનું છે કે એ ફૂગના બીજાણુઓ છે એ ક્યાંથી આવતા હશે આ તમે જોઈજો આપણે પેલી બ્રેડનું ચિત્ર જોઈ લો તો એ પેલી બ્રેડના ચિત્રની અંદર શું છે જે ચિત્ર હતું એ બ્રેડના ચિત્રમાં ક્યાંય પણ તમને ફૂગ જોવા મળતી નહોતી એમાં અને બીજી જે આપણે જોયું તો એમાં એ ફૂગના જીવાણુ કોઈ પણ જાતનું બહારથી ઉમેર્યા વગર એની અંદર જે છે ચિત્રોમાં ફૂગ જોવા મળેલી બરાબર ને હવે એવી જ ફૂગ છે તો અહીંયા આ ચિત્રની અંદર દેખાય છે કે આપણને પણ નુકસાન કરે દાદર જેવા રોગ છે એ થાય છે જે ફૂગ છે માણસને પણ એ નુકસાન કરતી હોય છે આ છે મશરૂમ આપણે ગામડાની અંદર તો હું ખવાતું નથી પરંતુ અત્યારે મશરૂમનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે અને મશરૂમ છે એક જાતનો જેને બિલાડીનો ટોપ આપણે કહીએ છીએ એ બિલાડીનો ટોપનો સેના તરીકે ઉપયોગ થાય છે ખોરાક તરીકે ઉપયોગ થાય છે એટલે આ મશરૂમ છે એ ખોરાક તરીકે ઉપયોગી છે પેલા ચિત્રમાં શું દેખાય છે તમને કેક બીજા ચિત્રમાં શું દેખાય છે બ્રેડ ત્રીજા ચિત્રમાં પાઉ કે બ્રેડ જેવી રચના છે તમને જોવા મળે તો આ બધી વસ્તુની બનાવટ છે એ ફૂગ વગર શક્ય બની શકતી નથી એટલે આ તો આપણા ફાયદા માટે છે બ્રેડ છે કેક છે એના પછી જોશો તો આ શું બનાવેલા છે ઢોકળા છે જે ઢોકળા છે એની બનાવટમાં પણ છે ને આથો લાવવા માટે થઈ અને એને પોચા બનાવવા માટે થઈ અને કોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ફૂગ છે એ જરૂરી હોય છે તો ખાસ કરીને ફૂગ છે એ માત્ર નુકસાન કરે છે એવું નથી અને ફૂગ છે આપણને શું કરતો હોય છે ફાયદો પણ કરતી હોય છે તો હવે પેલો આપણે જે મેં પહેલાં પ્રશ્ન કર્યો ફૂગ છે ક્યાંથી આવતી હશે બરાબર હવે એ ફૂગ છે એના બીજાણુઓ છે એ કઈ રીતે આવતા હશે અને એનો વિકાસ કઈ રીતે થતો હશે એના વિશે આપણે જોઈએ આમાં તમને જોવા મળે છે કે બિલાડીના ટોપની જે રચના છે એમાં શરૂઆતની અંદર જે જમણી બાજુ છે એના બીજાણુઓ છે એમાંથી છૂટા પડે હવાની અંદર પણ ફૂગ હોય છે જોયું કે અથાણામાં ફૂગ લાગે છે એમાં આપણે ફૂગને ઉમેરતા નથી પણ એમાં આવતી ફૂગ એ ક્યાંથી આવતી હોય છે હવામાંથી જ આવતી હોય છે બરાબર એ હવામાંથી જે ફૂગ આવે બરાબર એના હવામાં તરતા હોય છે જ્યારે ગરમ ભેજવાળું હુંફાળું એવું વાતાવરણ મળે એટલે એ ફૂગ છે શું થઈ વિકાસ થાય કેવું વાતાવરણ મળવું છે ગરમ પછી હુંફાળું પછી ભેજવાળું વાતાવરણ મળે તો એ ફૂગનો વિકાસ થાય આવું વાતાવરણ એને કઈ ઋતુમાં મળે છે ચોમાસામાં એના કારણે ફૂગનો શું થતો હોય છે વિકાસ આખું જેવનચક્ર છે બતાવેલું છે એટલે કે એના બીજાણુ આવે એ બીજાણુ હવામાંથી કોઈ પણ ખોરાક ઉપર પડશે કોઈ પણ વસ્તુ ઉપર પડશે એ વસ્તુમાંથી પોતાના પાચક રસો ઉત્પન્ન કરશે પાચક છે એમાંથી પોષણ મેળવી અને પછી એનું શું થઈ જાય છે વિકાસ છે થતો હોય છે અને એના કારણે પછી એ ફૂગ અને એ જે નવી ફૂગ બને એના બીજાણો ફરી પાછા હવામાં તરતા રહે અને આખું જીવનચક્ર છે એનું એમને ફરતું રહેતું હોય છે ખરેખર ફૂગના જીવાણુ ક્યાં રહેલા હોય છે હવાની અંદર રહેલા હોય અને હવામાંથી કોઈ પણ ખોરાક કે પડતર વસ્તુ ઉપર જાય અને એમાંથી ફૂગનો વિકાસ થતો હોય છે આ બાબત જોયા પછી આપણે થોડીક પ્રશ્નો તરી અહીંયા જોઈએ ફૂગને મૃતોપજીવી શા માટે કહે છે ચામડાના બૂટ એ કેવા છે નિર્જીવ વસ્તુ છે પછી બીજા શેના ઉપર જોવા મળી હતી બ્રેડ પછી મરેલા પ્રાણીઓ હા બરાબર છે શેના ઉપર જોવા મળતી મરેલા પ્રાણીઓ ઉપર જોવા મળી હતી એટલે કે મરેલા પ્રાણીઓ પડતર અથવા તો ખરાબ થયેલી વસ્તુઓ અને એના ઉપર રહીને જીવન ગુજારે એટલે એને શું કહેવામાં આવે છે મૃતોપજીવી તરીકે ઓળખવામાં આવે છે જો બીજો પ્રશ્ન કે શિયાળામાં ફૂગનો વિકાસ કેવો હોય છે શિયાળામાં વાતાવરણ કેવું હોય ઠંડુ વાતાવરણ અને ફૂગના વિકાસ માટે કેવું વાતાવરણની જરૂર પડે છે ગરમ હુંફાળું અને ભેજવાળું વાતાવરણ તો શિયાળામાં આવું વાતાવરણ હોતું નથી તો બોલો છે શિયાળામાં ફૂગનો વિકાસ કેવો હોય ધીમો હોય કે ઝડપી હોય ધીમો હોય પછીનો પ્રશ્ન ખેતરોમાં ફૂગતી ખેતરોમાં ફૂગથી થતું નુકસાન અટકાવવા શું કરવામાં આવે છે પેલા ભાઈ શું કરતા હતા વિડીયોની અંદર જોઈ લો આપણે શું કરતા હતા દવાનો છંટકાવ આ ઉપરાંત પણ ફૂગથી થતું નુકસાન અટકાવવા માટે બીજને દવાનો પટ આપીને જે ફૂગ નાશક દવાઓ છે એનો પટ આપી અને તે વાવેતર કરવામાં આવે એટલે ફૂગ છે એનો પછી ફરી પાછો વિકાસ એટલો થઈ શકતો નથી અને એ ફૂગનો નાશ કરે છે બીજને પણ દવાનો પટ આપે છે અથવા તો છોડનો વિકાસ થઈ ગયા પછી એ છોડને દવાનો છંટકાવ કરવામાં અને એના કારણે છૂગ છે એ નાશ